વચન આપણે શીખવા માંગીએ છીએ કે પ્રભુનું વચન આજે એ આપણને શું કહેવા માંગે છે પ્રભુના વચનો તરફ આપણે આગળ વધીએ પવિત્ર શાસ્ત્ર બાઇબલને દરેક વ્યક્તિ ખોલો દરેક વ્યક્તિ પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલી આવો આપણા પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલીએ પ્રભુના વચનની અંદર જોઈએ આજનો વિષય છે મંડળી આપણને શા માટે જરૂરી છે આ મંડળી આપણને શા માટે જરૂરી છે પ્રભુના વચનમાંથી આપણે શીખવા માંગીએ છીએ એના માટે જરૂરી છે એના પહેલા આપણે પ્રભુના વચનને વાંચીએ વાંચ્યા બાદ આગળ વધીએ રમણ અને પત્ર એનો બારમો અધ્યાય ચોથી પાંચમી આપણે વાંચીએ તથા સાંભળીએ રમણનો પત્રો કેમ કે જેમ આપણા શરીરના ઘણા અવયવો છે અને સગળા અવયવોને એક જ કામ કરવાનું નથી તેમ આપણે ઘણા હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને અરસ પરસ એકબીજાના અવયવો છીએ હાલલોયા હાલલોયા પ્રભુના વચનમાંથી આપણે વચન શીખવા માંગીએ છીએ મેં તમને સૌપ્રથમ કીધું કે મંડળી આપણને શા માટે જરૂરી છે મંડળી એ આપણને એના માટે જરૂરી છે કે એકબીજાની સાથે સંગત માટે એકબીજાની સાથે સંગત માટે મંડળી આપણને જરૂરી રા પ્રભુના વચન ની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આપણા શરીરના ઘણા બધા અવયવો છે બધા અવયવો એક જ કામ કરે છે બધા અવયો એક જ કામ કરે છે હે હાથનું કામ હાથ કરે છે એ બી મારો એક હાથ અલગ કામ કરે છે એક હાથ પકડવાનું કામ કરી રહ્યો છે બરાબર એક પાક આમ જાય તો એક પાકને આમ બી લઈ જવાનો એટલે બધા જ અવયવ અલગ 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 કામ કરે છે પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે ઘણા હવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ આજે આપણે ખ્રિસ્તમાં એક શરીર છીએ અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે અરસ પરસ એકબીજાના અવયવ છીએ આપણે બધા જ એકબીજાના અવયવ છીએ પણ આપણે એકબીજાને મળી શકીએ છીએ નહીં અઠવાડિયા દરમિયાન કેટલા જણે આ મળી શકો છો બેઠેલા બધાને હું બી મળી શકતો નથી આપણે રવિવારથી રવિવાર તો મળીએ છીએ ને

પોતાના ઘરને સાચવી શકતી નથી પરંતુ જ્યારે સંગતમાં રહે છે ત્યારે ઘણી બધી રીતે પોતાની સુરક્ષાને રાખે છે અને ત્યાં સુંદર મીઠાસને ઉત્પન્ન કરે છે આજે મંડળી પણ એ જ છે મારા પ્રિય ભાઈ બેનો મંડળી એના માટે જરૂરી છે મંડળી એના માટે જરૂરી છે કે ત્યાં આપણે મારા પ્રિય ભાઈ બેનો એક સંગતમાં બની રહીએ ને સંગતમાં શા માટે રહેવું જરૂરી છે શા માટે સંગત જરૂરી છે આજે એવું લાગે કે ઘરે ઘરે જ બેસીને સંગત કરી લે શું છે ઘરે ઘરે સંગત કરી ના ચાલે પરંતુ અહીં કદાચ લગભગ લગભગ બે હજાર ની આસપાસ આપણે બેઠા છે તો આટલી મોટી ઝુંડ ની અંદર આટલા માટે સંગત ની અંદર જયારે આપણે બેઠા છે આ સંગત કેટલી અગત્યની છે આ મોટા જેટલી મોટી સંગત માં રહીએ છે એટલી આપણી સુરક્ષા હોય છે ને એટલા સંબંધ મજબૂત બને છે એટલો એકબીજાની સાથે સંબંધ જોડાય છે ને આપણો પ્રેમ પણ એકબીજાની સાથે જોડાય છે અને મારા પ્રિયો ભાઈમેન હું તમને કહેવા માગું છું આજે મંડળી એ સંગત ના માટે જરૂરી છે અને શા માટે સંગત જરૂરી છે શા માટે સંગત જરૂરી છે પ્રભુના વચનમાંથી હું તમને કહેવા માગું છું આજે ઘણી વાર આપણે એકબીજાની સંગતમાં રહેવા માંગતા નથી પેલો ગામિત છે હું ચૌધરી છું હું હું છું પેલો પેલો કોકણી કોકણી છે છે ડાંગી છું પેલો ડાંગી છે હું વસાવા છું શું જાતિ જ્ઞાતિને કાઢવા લાગીએ છીએ અને સંગતમાં રહેતા નથી પરંતુ પ્રભુનું વચન કે છે બધા પ્રભુમાં એક છીએ કોઈ ઉચ્ચ નથી કોઈ નીચ નથી કઈ મધ્યમ નથી કઈ ધનિક નથી બધા જ એક છે એક છે આજે મારા પ્રિય ભાઈ બહેનો આજે ઉચ્ચ નીચ ને જોવાનું નથી ધનવાન ગરીબને આપણે છવાનું નથી પરંતુ સંગતમાં રહેવાથી ઘણા બધા આપણને ફાયદા થાય છે આજે મેન છે એ સંગતમાં રહેવું જરૂરી છે સંગતમાં રહેવું જરૂરી છે આજે ઘણા બધા ભાઈ બહેનો ઘરે બેસીને પ્રભુનો વચન શીખે છે ઓનલાઈન આરાધના કરે છે પરંતુ ઓફલાઈન આરાધના કરો પ્રિય કરોલાઈન ઓનલાઈન ઓનલાઈન આરાધના કરવાથી કેવી તમે આરાધના કરશો ને તો યુટ્યુબ ત્યાં તમે જોશો થોડી થોડી વારમાં જાહેરાત આવશે સારું જોશો ત્યાં ખરાબની જાહેરાત પણ આવશે અયોગ્ય જાહેરાત પણ આવશે ત્યાં શું સાથે સાથે બીજી સંગત બી ત્યાં થાય છે કેમ કેમ કે ઓનલાઈન ની અંદર અયોગ્ય જાહેરાત વચ્ચે વચ્ચે આવી જાય છે ખરાબ જાહેરાતો પણ આવી જાય છે હે પેલી વિમલ કે કેવી જાહેરાત એમાં દાને દાને મે દમ હે એટલે ઓનલાઈન વાળા પેલા પે કરે ઘરે બેસીને માવો ખાતા જાય ને ઓનલાઈન આરાધના કરતા જવાના ને દાને દાને મે દમ હે તો પછી હે આજે મારા પ્રિય ભાઈ બહેનો પરંતુ આવી રીતે પ્રભુની સંગતમાં જ્યારે આપણે બની રહીએ છે

મંડળી એ એકબીજા સાથે સંગત રાખવાના માટે આપણને જરૂરી છે અને સંગત માં રહેવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે પ્રભુના વચનમાંથી આપણે જોવા માંગીએ છે પરંતુ તમને કહેવા માંગુ છું ઊંચ નીચને જોવાનું નથી ધનવાન ગરીબને આપણે જોવાનું નથી પરંતુ બધા પ્રભુમાં એક છે ત્યારે એક મળીને એક સંગતમાં રહેવાનું છે ઈસુના એક ઈસુના નામમાં આમીન બોલીએ છે તો એક ઈસુના નામમાં આપણે બધા એક છીએ નહીં પેલો સસ્તાનો છે નહીં પેલી સસ્તાની છે નહીં પેલા ચર્ચના છે નહીં પેલા આ ચર્ચના છે આજે મંડળીઓની અંદર પણ ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે નહીં પેલા આ સસ્તાના છે પેલા આ સસ્તાના છે પેલા આ સસ્તાને ત્યાં જવાનું નહીં ત્યાં જવાનું નહીં નહીં એ લોકોનો અલગ જ ચાલે છે આપણું નહીં ચાલે નહીં એવું નથી એવું નથી કરવાનું ક્યારે પણ એવું નથી કરવાનું એક ઈશુના નામમાં અમીન બોલીએ છે તો એક ઈશુના આપણે બાળકો છીએ સસ્તા છે વ્યવસ્થાના માટે છે કે વ્યવસ્થા જળવા રહે પદ્ધતિ જળવાય રહે એના માટે સસ્તાઓ છે એના માટે સસ્તાઓ અલગ અલગ બનાવવામાં આવી છે પરંતુ એક ઈસુના નામમાં આપણે આમીન બનીએ છે એક ઈસુના નામમાં આપણે આશીર્વાદો પ્રાપ્ત કરીએ છીએ એ જ ઈસુના નામમાં જ આપણે જીવતા છે તો એ જ ઈસુના આપણે બાળકો છીએ માટે પ્રભુનું વચન કહે છે ઘણા હવા સતા ખ્રિસ્તમાં એક શરીર છે પણ જરૂરી છે હાલેલુ યા હાલે માટે દરેકની આપણે સાથે આપણે સંગત રાખવી જરૂરી છે દરેકની સાથે સંગત રાખવી જરૂરી છે હું તમને કહેવા માંગુ છું આજે સંગત શા માટે જરૂરી છે પ્રભુના વચ્ચનને વાંચીએ સવ શિક્ષકનો પુસ્તક અને આપણે વાંચીએ એનો ચોથો અધ્યાય અને નવમી કલમને આપણે વાંચીએ સવા શિક્ષક એનો ચોથો અધ્યાય અને નવમી કલમને વાંચીએ એક એક કરતા ભે ભલા હા કેમ કે તેમની મહેનતનું ફળ તેમને સારું મળે છે હા લેલોયા સંગતમાં શા માટે રહેવું જરૂરી છે પહેલી બાબત કેમ કે તેનું મહેનત નું ફળ સારું મળે છે હાલે લુયા હાલે લુયા તમે એકલા હાથે ટાળી પડે છે એકલા હાથે ટાળી પડે પાડી બતાવો તે હે એકલા હાથે ટાળી પડે નથી પડતી પરંતુ પ્રભુનું નું વચન કહે છે એક કરતાં બે ભલા કેમ કે તેનું મહેનત નું ફળ સારું મળે છે આજે સંગતમાં રહીએ છીએ તો આપણે મહેનત કરીએ છીએ એનું ફળ પ્રાપ્ત કરીએ છીએ હાલે પરંતુ એકલો વ્યક્તિ કશું કરી શકતો નથી એનું મહેનત નું ફળ એ પ્રાપ્ત કરી શકશે નહીં કેમ કે એકલો વ્યક્તિ છે કદાચ ભારે કામ આવી ગયું તો એકલા હાથે થવાનું નથી છેલ્લે એ ફળ પ્રાપ્ત કરવાનું હોય ને ત્યાંથી નિરાશા પ્રાપ્ત કરીને આવતા રહેવું પડે છે પરંતુ જ્યારે આપણે એ કરતા બે ભલા તો આપણે સંગતમાં રહીને કંઈ પણ કામ કરીએ છીએ એક થાકી જાય તો બીજો ત્યાં કામ કરશે ત્રીજો કામ કરશે ચોથો કામ કરશે ને કદાચ નિરાશા આવે તો બીજું ઉત્તેજન પણ આપતો રહેશે અને એ રીતે કામ જો કરીશું તો આપણને સારું ફળ પણ મળે છે હાલે લુયા માટે મારા પ્રિય ભાઈ બહેનો તમને કહેવા માંગો છું આજે આપણે સંગતમાં રહેનારા બનીએ સંગતને સોડનારા નહીં સંગતમાં બની રહેનારા બનીએ હાલે કેમ કે નું વચન કહે છે એક કરતા બે ભલા કેમકે તેનું મહેનતનું ફળ સારું મળે છે આજે ઘણા બધા મહેનત કરે છે એમનું ફળ નથી કેમ કે એકલું જ કરી લેવાનું વિચારે છે એકલું જ કરી લેવાનું વિચારે છે ઘણા બધા કઈ કે સારું કરતા હોય ને તો છુપી છુપીને રાત્રે પણ કામ કરી લે પરંતુ એ રાતનું કામ રાતનું જ રહેશે એકલું કામ એકલું જ રહેશે પરંતુ સંગતમાં રહીને જો કામ કરશો તો ચોક્કસ એનું પ્રતિફળ પ્રાપ્ત કરશો કેમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે જ્યારે શિષ્યોને પ્રભુએ સેવાની અંદર મોકલ્યા જ્યારે શિષ્યોને પ્રભુ સેવાની અંદર મોકલી રહ્યા હતા એ સમય દરમિયાન પ્રભુએ શિષ્યોને એક એકને નહીં મોકલ્યા પરંતુ પ્રભુએ બે બે જોડીની અંદર મોકલ્યા હતા કેમ કેમ કે તમે જે કામ કરવા જાવ છો ત્યાં તમે તમારું કામ તમે જે કરો એ સારું રહે અને એનું ફળ તમે પ્રાપ્ત કરો એનું ફળ તમે પ્રાપ્ત કરો આજે હું તમને કહેવા માંગુ છું આજે પૃથ્વી પર જ્યાં સુધી જીવન જીવીએ છીએ ત્યાં સુધી આપણે એકબીજાની સાથે સંગતમાં બની રહીએ કે જેથી કરીને આપણું ફળ આપણે સારું પ્રાપ્ત કરી શકીએ આજે મંડળી એ કે સંગતના માટે આજે મંડળી એ શા માટે જરૂરી સંગતના માટે છે અને સંગત એ માટે જરૂરી છે કે આપણે આપણું મહેનતનું ફળ આપણે પ્રાપ્ત કરી શકીએ આજે ઘણીવાર આપણે એકલા રહીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો આપણા જીવન ની અંદર ઘણા બધા ખોટા ખોટા વિચારો પણ આવે છે એકલા રહી જઈએ છીએ આપણે કોઈના જોડે આપણે રહેતા નથી કોઈના જોડે બોલતા નથી કોઈનું માનતા નથી કોઈનું આપણે ચલાવતા નથી ત્યારે આપણે એકલા પડી જઈએ છીએ ને જ્યારે એકલા પડી જઈએ છીએ ત્યારે શેતાન આપણા જીવનનો કબજો લે છે એમ કે આપણે એકલા છીએ અને શેતાન એવો કબજો લે છે કે ઘણીવાર મરી જવાના વિચારો આવે ઘણીવાર આત્મહત્યા કરવાનો વિચાર આવે ઘરમાં એકલા બેઠા હોય તે પંખો બતાવે દરડો બતાવે કુર્સી બતાવે ટેબલ બતાવે અને લટકીને મરી લે ઘરની અંદર એકલા હોય ત્યાં ટ્રેનની સામે ત્યાં મરી શું એકલા રહી એટલે શેતાન સંગત બનાવી લે છે એકલા રહીએ એટલે શેતાન સંગત બનાવી લે છે અને મારા પ્રિય ભાઈ મેં વિચારો લાવે છે આજે મારા પ્રિય ભાઈ બહેનો આજે સંગત માં રહીએ છે ત્યારે શેતાનના આવા ભૂંડા વિચારો આપણી પાસે આવતા નથી પવિત્ર વિચારો આપણી પાસે હોય છે અને આપણો મહેનતનું ફળ આપણે સારું પ્રાપ્ત કરીએ છે પરંતુ સંગત એમ પણ કેવી સંગત છે કેવી સંગત છે એ પણ છોવી જરૂરી છે સંગત માં રહેવું એટલે બધી સંગતો સારી નથી બધી સંગતો સારી નથી પરંતુ પ્રભુના વચન અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જે દૃષ્ટોની સંગત છે જે પાપ્યની સંગત છે એવો ના જડે રહેવો નહીં પરંતુ જે રાત દિવસ નિયમ શાસ્ત્રનું મનન કરે છે જે નદી પાસે રોપાયેલું ઝાડ છે જે કાયમ લીલું લીલુછમ રહે છે એવોની જોડે જ્યારે આપણી સંગત હોય છે ત્યારે આપણે સારા ફળ પ્રાપ્ત કરીએ છીએ નહીં તો સંગતમાં રહેવા કીધું છે પછી દારૂ પીએ એના જોડે સંગતમાં બની રહેશો તે દારૂ જ બની જશો બરાબર તમાકુ ખાય એના જોડે સંગતમાં રહેશો તો તમાકુ ખાતા થઈ જશો મા બાપમાં ગાળો બોલે એમના જોડે સંગતમાં રહેશો તેવાદ થઈ જશો એકબીજાની પગ ખેચવા વાળાની સંગતમાં જઈશું તો તેવા જ બની જઈશું એક બીજા પાસેથી પાડાઈ લેવા લેવા સંગતમાં જઈશું તેવા જ બની જઈશું એક બીજાની સાથે વ્યભિચાર કરનારાઓની સંગતમાં જઈશું તે તેવી જ સંગત બની જશે પણ પ્રભુનું વચન કે એવી સંગત નહીં એવી સંગતથી તમે દૂર રહો પરંતુ જે રાત દિવસ જે રાત દિવસ પ્રભુના નિયમ શાસ્ત્ર મનન કરે છે ને નદી પાસે રોપાયેલા ઝાડ જેવું છે ને પોતાના ફળ જે ઋતુ પ્રમાણે કાયમ આપે છે એઓની જોડે સંગત હોય છે ત્યારે આપણું સંગતિ એ આશીર્વાદિત થાય છે અને સારા ફળોને પ્રાપ્ત કરીએ છીએ હાલે લુયા હાલે લુયા આજે મારા પ્રિય ભાઈ બહેનો આજે આપણી સંગત કેવી છે પહેલામાં પહેલી બાબત આપણે સંગતમાં રહીએ છીએ કે નથી જો ના રહેતા હોય તો આજે આપણે પ્રભુની સંગતમાં બની રહીએ જો પ્રભુની સંગતમાં ના રહીશું તો ખોટા ખોટા વિચારો પણ આવશે ખોટી ખોટી દરોવણી પણ આવશે અને પરિવારો તૂટવા લાગશે યાદ રાખજો પરિવારો તૂટવા લાગશે આજે મારી પાસે ઘણા બધા એવા ફોન આવી રહ્યા છે કેટલાક સમયથી હું આ બાબતની નોટિસ કરી રહ્યો છું કેટલાક સમયથી આ બાબતને હું ધ્યાનમાં લઈ રહ્યો છું મારા પ્રિયો મેનો ઘણા બધા એવા ભાઈઓ છે જેઓની સંગત બદલાઈ ગઈ છે અને પોતાની પત્નીઓને ધોગો આપી રહ્યા છે પોતાની પત્નીઓને ધોગો આપી રહ્યા છે મારી પાસે ઘણા બધા ફોન આવે છે બાળક સાહેબ અમારો ઘરવાળો પડોશીની પત્ની છે બેન છે એમના જોડે ખોટા સંબંધની અંદર જોડાઈ રહ્યો છે કેમ કે ખોટી સંગતમાં રહેવાથી ખોટા કાર્યની અંદર જોડાય છે ખોટા સાપ પડે છે ખોટા ફળોને ઉપજાવે છે આજે હું તમને કહેવા માંગુ છું ઘણા ભાઈઓના પણ છે સાહેબ અમારી પત્ની બાજુના ભાઈ જોડે ખોટા સંબંધમાં જોડાયેલી છે ખોટું કાર્યો કરે છે આજે તમારી સંગત કેવી છે સંગતને તપાસો સંગતને તપાસો આજે મારા પ્રિય ભાઈ બહેનો આજે બહુ મોટો પ્રશ્ન બની રહ્યો છે બહુ મોટો પ્રશ્ન બની રહ્યો છે હું તમને કેવા માંગુ છું લોકો તો જાઉં ક્યાં જાઉં બિલમાં સો કઈક પહાડ ની બિલમાં જઈએ આપણે ત્યાં પણ પ્રભુ છે નદીના પાતા અંદર આપણે છુપાવીએ ત્યાં પણ પ્રભુ છે બ્લેન્કેટ ઓળીને આપણે છુપાઈશું ત્યાં પણ પ્રભુ છે પરંતુ હું તમને કહેવા માંગુ છું ખોટી સંગત અને છોડો ઘણી બધી બહેનો આ બાબતના માટે આંસુ પાડી રહી છે ઘણા બધા ભાઈઓ આ બાબતના માટે આંસુ પડી રહ્યા છે એક દિવસ પ્રમુખ ઉપપ્રમુખ સાહેબ જોડે બેઠા ને મેં કીધું સાહેબ આપણી મંડળીનામાં મંડળીમાં પણ ઘણા બધા આવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ઘણા બધા ખોટા ખોટા સંગત ની અંદર જોડાઈ રહ્યા છે એમના જોડે હું વાર્તાલાપ કરી રહ્યો અમે ચર્ચા કરી રહ્યા હતા આજે આપણે પ્રભુની સંગતમાં આવીએ છીએ તો પ્રભુની સંગતમાં બની રહીએ શેતાની સંગતમાં ના બનીએ મારો અવાજ સાંભળી રહેલા દરેકને હું કહેવા માંગુ છું મારો અવાજ સાંભળી રહેલા હું દરેકને કહેવા માંગુ છું ખોટું લાગશે તો કોઈ નહીં પરંતુ સંગતને સુધારી લો તો જ તમારી મહેનતનું ફળ તમે પ્રાપ્ત કરશો તો જ તમારું મહેનતનું ફળ પ્રાપ્ત કરશો નહીં તો ખોટી સંગત ખોટા શ્રાપને લઈ લેશો ખોટા શ્રાપને લઈ લેશો અને જ્યારે ખોટા શ્રાપ તમારા પર આવશે ત્યારે પ્રભુનો કોપ તમારા પર ઉતરી પડશે અને કોપ ઉતરી પડશે ત્યારે પ્રભુની અગ્નિ સળગી ઉઠશે જ્યારે અગ્નિ સળગી ઉઠશે ત્યારે બળીને ભાષ્મ કર્યા આગળ એ જશે એ બાબતને યાદ રાખો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ કરતા બે ભલા ઉત્પત્તિની શરૂઆતમાં પ્રભુએ માટે વિચાર્યો આ તમને બનાવીને પ્રભુએ વિચાર્યો કે આ એકલો રહે એ સારું નથી સંગતમાં રહેવું જરૂરી છે માટે પ્રભુએ એને સહાયકારી હવાને બનાવી અને પ્રભુએ ત્યારથી વિચાર્યો કે પૃથ્વી પર જ્યાં સુધી જીવન જીવે ત્યાં સુધી દરેક વ્યક્તિ સંગતમાં બની રહે અને પ્રભુ વિચાર્યું કે હવે પછી આનાથી આ બેને બનાવે છે એટલું નહીં પરંતુ આનાથી મોટું પરિવાર થવું જોઈએ અને પરિવાર બનતો જે ના થકી બધા એક સંગતમાં બનીને એક બીજાની સાથે હળી મળીને જીવન જીવી શકે આજે મારા પ્રિય ભાઈ બહેનો હું તમને કહેવા માંગુ છું આજે આપણી સંગત કેવી છે સંગત કેવી છે સંગત ને તપાસે ખરાબ સંગત હોય તો સારી સંગત બનાવીએ જો સંગતમાં ના રહેતા હોય તો સંગત માં રહેનારા કેવી સંગત નદી પાસે રોપાયેલા ઝાડ જે કાયમ ઋતુ પ્રમાણે ફળ આપે છે એવો ના જોડે આપણે સંગત કરનારા બનીએ સારી સંગત કરનારા બનીએ તો સારું ફળ પ્રાપ્ત કરશો સારું ફળ પ્રાપ્ત કરશો અને કંઈક યોગ્ય માર્ગ તમારી સામે ખૂલતો થશે માટે પ્રબણ આ વચ્ચેનીતા લખવામાં આવી છે આપણે શીખી રહ્યા છે મંડળી શા માટે આપણને જરૂરી છે એમાં પહેલી બાબત તરફ ધ્યાન આપીએ છે કે એકબીજા સાથે સંગત રાખવાના માટે મંડળી જરૂરી છે ને સંગત એ શા માટે જરૂરી છે કે એમાં પહેલી બાબત આપણે જે રહ્યા છે

સમાજ શિક્ષક ચોથો અધ્યાય ને દસમી કલમ ને વાંચો જો તેઓ પડી જાય તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે પણ જે પડતી વેળાએ એકલો હોય અને તેને ઉઠાડવાને તેની પાસે બીજો કોઈ ન હોય તો તેને અફસોસ છે સંગત શા માટે જરૂરી છે બીજી બાબત એક પડી જાય તો એક ઉઠાડી શકે

જતા જતા કદાચ ટયર થોડો લપસી ગયો અને પડી ગયા પગમાં વાગ્યો હાથમાં વાગ્યો ઉઠાય નહીં ત્યારે ખબર પડે કે મારી સાથે ફલાણો આવવાનો હતો ફલાણી આવવાની હતી તો કદાચ પાછળ બેસાડેલું રહેતે તો મને ફાયદો થતો કે ફાયદો થતો આજે હું તમને કહેવા માંગુ છું આજે સંગતમાં એ માટે રહેવું જરૂરી છે કે એક પડી જાય તો એક ઉઠાડી શકે એક પડી જાય તો એક ઉઠાડી શકે પરંતુ જો સંગતમાં આપણે રહેતા નથી તો આપણા પાસે કોઈ આવી શકતું નથી જ્યારે શેતાન આપણા જીવનનો કબજો લઈ લે છે અને શેતાન જ્યારે જીવનનો કબજો લઈ લે છે ત્યારે શેતાન ભૂંડા વિચારો લાવીને ખોટું કાર્ય કરવાના માટે અગવાઈ કરતો હોય છે પરંતુ એવા સમયે જ્યારે સંગતમાં બની રહે છે ત્યારે આપણા મિત્રો આપણી પાસે દોડી આવે છે અને આપણને એ શેતાનની ઝાડમાંથી છડા છે અને આપણને બહાર કાઢે છે કેમ કે આપણે પડી ગયા છે આપણને ઉઠાડવાના માટે એ સક્ષમ છે કેમ કે આપણે સંગતમાં છીએ સંગતમાં છીએ હું તમને કહેવા માંગુ છું આજે ઘણી વાર એકલા પડી રહ્યા છે એનું કારણ શું છે એમ કે સંગતમાં રહેતા નથી એકબીજાની સાથે આપણે પ્રેમ ભાવમાં રહેતા નથી પરંતુ તમને કહેવા માંગુ છું આજે પ્રભુના વચન થકી પૃથ્વી પર જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આપણે સંગતમાં બની રહીએ કે જેથી કરીને આપણે જે મહેનત કરીએ એ મહેનતનું ફળ સારું પ્રાપ્ત કરીએ બીજી બાબતે જ્યાં સુધી જીવન જોઈએ ત્યાં સુધી સંગતમાં બની રહીએ તો કદાચ આપણે પડી જઈએ તો આપણને ઉઠાડવાના માટે સક્ષમ હોય સક્ષમ હોય કઈ બી વ્યક્તિ આપણને ઉઠાડી શકે ઘણી પરિસ્થિતિ બગડે છે બીમારીની અંદર આવી જતા હોઈએ છે જ્યારે સંગતમાં રહેતા નથી ત્યારે પથારીની અંદર પડી પડીને આપણે રોડીએ છીએ પરંતુ આપણી પાસે આવતા નથી ખાસ દારૂ વ્યસનની સંગત માં જીવન જીવનાર ભૂંડી સંગતની અંદર જીવન જીવનાર જયારે એ સંગતમાં રહેશે જયારે પડી જાય છે ત્યારે કોઈ પણ એ દારૂ પીવાળો સાથે પીવાળો કઈ દિવસ આવશે નહીં પણ જ્યારે સારા રહેશે ત્યારે ઘરને આંગણે આવીને ગાડી પર બેસાડીને લઈ જશે ત્યારે તમને લાગશે કે નહીં આ જગતના માર્ગની અંદર જીવન જીવતા આ બહુ મસ્ત સંગત છે આ હું સાંકડા માર્ગે જીવન જીવવાનું કે ત્યાં આ ચાલવા માટે તકલીફ પડે છે ત્યારે જગતના માર્ગની સંગત સારી લાગશે અને કેમ પરંતુ જ્યારે પડતી પરિસ્થિતિ આવશે જ્યારે પડી જશો ત્યારે ઉઠાડવાના માટે કંઈ આવશે નહીં ઉઠાડવાના માટે કંઈ આવશે નહીં ત્યારે તમે બેસી બેસીને તમે જતા રહેશો પરંતુ એવા સમયે મારા ઈસુ જેવો મિત્રો કોઈ બનતું નથી મારા ઈસુ છો મિત્રો કઈ બનતું નથી મારા ઈશુ જેવો પિતા કઈ બનતું નથી મારા ઈસુ છેવો માતા કઈ બનતું નથી કઈ બનતો નથી એવા સમયે મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે વહાલા દીકરા વહાલી દીકરી ઓઠ ઓઠ અને ઉઠાડીને એ આપણને ગળે મેલે છે આજે હું તમને કહેવા માંગુ છું આજે આપણે પ્રભુની સંગતમાં રહીએ પ્રભુની સંગતમાં બની રહીએ એમ કે સંગતમાં રહેવાથી આજે આપણને ઘણા બધા ફાયદા થાય છે ઘણા બધા ફાયદા થાય છે મંડળી હું તમને ઘણીવાર કહું છું તમે અહીંયા આવો છો ત્યારે તમને ઘણીવાર લોકો દ્વારા ટહેણા મારવામાં આવે છે લોકો દ્વારા ઘણીવાર તમારી સમક્ષ ઉભા રહેવામાં આવે છે પરંતુ તમને મેં ક્યારે એવું નહીં કીધું કે જ્યારે તમે ફોન કરશો ત્યારે હું નહીં આવીશ પરંતુ જ્યારે તમે ફોન કરો છો ત્યારે અમે કંઈક ને કંઈક રીતે અમે હાજરી આપીએ છીએ કંઈક ને કંઈક રીતે હાજરી આપીએ છીએ હું ના આવો તો વડીલો પણ આવે ના આવો તો આસિસ્ટનો પણ આવે લીડરો પણ આવે કોઈ પણ વ્યક્તિ આવીને હાજરી આપે છે પરંતુ જ્યારે તમે નથી અમને કહેતા અમને પૂછ્યા વગર કરો છો ત્યારે જ અમે ત્યાં એ પ્રસંગોની અંદર હાજરી આપી શકતા નથી પરંતુ તમને કહેવા માગો છું જ્યારે પણ જેટલા પણ આ સંગતની અંદર જોડાયેલા છે એઓને પડતી પરિસ્થિતિએ અમે ઉભા રહેવાના માટે પ્રયત્ન કરીએ છીએ કેમ કે પ્રભુ આપણી સાથે છે હું તમને કહેવા માંગુ છું આજે આપણે સંગતમાં બની રહીએ કે જ્યારે આપણે એકલા ની પડી જઈએ અથવા તફલીકમાં મુકાઈએ આપણને એકલતા પણ લાગે પરંતુ આપણે એકલા ના હોસ આપણી પાસે હજાર બીજા છે અમે બેઠેલા દરેકને હું કહેવા માંગુ છું જો તમે સંગતમાં છો તો અહીં આપણે બે હજાર જેટલા માણસો બેસીએ છીએ તો આપણે એકલા નથી આપણી પાસળ બીજા છે હું વિચારું છું એકલો નથી મારી પાસળ બે હજાર માણસો છે મારી પાસળ સંગત છે આપણને હિંમત મળે છે પડી જઈએ પણ આપણને હિંમત મળે છે કે નહીં મારી પાસળ આ સંગત છે હું તમને કહેવા માગું છું મંડળી હું તમને કહેવા માંગુ છું આજે આપણે

એમ કે આપણને પ્રભુ દુશ્મનો પર દુશ્મનગીરી કરવાનું શીખવતો નથી પરંતુ દુશ્મનો પર પ્રેમ કરવાનું શીખવે છે આપણે સંગતમાં બની રહીએ સંગતમાં બની રહીએ મને નવાઈ લાગે છે જ્યારે આવા વ્યક્તિ આવે છે અને આવી રીતે વિરોધ કરે છે અને મને ખબર પડે છે ત્યારે એમની પડતી પરિસ્થિતિ મને જવાની બહુ ઈચ્છા થાય છે એમને મદદ કરવા માટે ન હું જાઉં છું મને ખબર પડશે ત્યારે ખરેખર એવા યુક્તિઓની મદદ બી કરું છું એમને આ વ્યક્તિઓને હું સાથ સહકાર પણ આપું છું ભલે એમણે વિરોધ કરી હતી કંઈ નહીં પરંતુ પ્રભુ મને શીખવે છે સંગતમાં બની રહે પ્રેમમાં બની રહે હું તમને કહેવા માંગુ છું બીજી બાબત સંગતમાં રહેવાથી ફાયદો એ થાય છે એક પડી જાય તો એકને આપણે ઉઠાડી શકીએ છીએ અગિયારમી કલમ વાંચો ચોથો થાય અગિયારમી કલમ વળી જો બે સાથે સુવે તો તેમને હૂફ વળે છે પણ એકલાને કેવી રીતે હૂફ મળે હાલેલુયા હાલ બે સાથે રહેતો હૂંફ મળે છે બરાબર રાત્રિના સમય દરમિયાન ગાઢ અંધકાર હોય અને ગાઢ અંધકારમાં એકલા પથારીમાં છુવેલા હોય અને એ સમય દરમિયાન દરવાજા પર હે શું હાલત થાય એકલા રહીએ ત્યારે શું હાલત થાય નીંદ ઉડી જાય નિંદ ઉડી જાય અને હાલી જઈએ ક્યાં જઈએ ક્યાં જઈએ ભૂત એ નો આખા ભૂતનો ભૂત આવી ગયો ભૂત આવી ગયો હા ભીવડાવે છે ભીવડાવે છે શું એકલા એકલા વ્યક્તિ ભી શકે છે એકલા વ્યક્તિને હર કંઈ ભીવડાવે છે પરંતુ જ્યારે બે સાથે હોય અને અવાજ આવે એ શું કામ છે તારો દરવાજા ખટખટાય બાદ એમ કે એટલે હિંમત રહેશો એકલો નથી કઈક સાથે છે પરંતુ એકલા હોય ત્યારે કેટલા જણને એવો અનુભવ થયો છે એકલતાપણામાં કેટલા જણને અનુભવ થયો છે કાદું ને આખે તો પરંતુ આમ એફઆઈ ફોન એ તો હતી કે ભાળક સાહેબ રાત્યા ત્યાં જ બધા બીજી વાળે ને ચારસા ફાંગી ને હોય તે બી ખેંચી રાખ્યા પાગાલ તો એમ ખેંચે આથાલ તો એમ ખેંચે ઘણા બધાને અનુભવ થયા છે અનુભવ છે ને કેટલા અનુભવ છે હે કેટલા અનુભવ છે પગને પકડીને પકડી ને ખેંચે અડેલો ચાદર ને ખેંચે હાથ ને ખેંચે હે ઓજા આવે ઘર પર પથરા ફેંકાય આખું ઘર ના હલાવે કેટલા જણ અનુભવ છે અનુભવ છે ને હા પરંતુ જ્યારથી પ્રભુની સંગતમાં છે ત્યારથી બધું જ ભાગે છે હાલેલું યા હાલેલું યા જ્યારથી પ્રભુની સંગતમાં છે ત્યારથી શેતાનની કંઈ તાકાતનો ચાલતું નથી મેં તમને ઘણીવાર કીધું છે ઘણીવાર કીધું છે જ્યારે બિશોભ સાહેબ હતા ત્યારે હું ખેતરની અંદર તેલ પાણી છાંટવાને માટે ગયો હતો હું આમ જાઉં તો શેરડીમાંથી આમ મારી સાથે આવે હું આમ જાઉં તો મારી સાથે શેરડીમાંથી આમ આવે મને ડાઉટ ગયો હું એકલો જ ગયો હતો મને ડાઉટ ગયો આ તો કામ કરે છે હું પણ એના જોડે રમતો હતો થોડી વારમાં આમ જાઉં તરત પાછા આમ ફરીને આમ ફરવા લાગો એટલે તેમ જ કરે હું એમને રમાડતો હતો ફરતા 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 પ્રાર્થના કરી પ્રાર્થના કરી એક જ તો ફરીને તેલ પાણી છાંટી દીધો એટલે શેરડીમાંથી ભાગ્યું નહીં ને કેમ કે પ્રભુની સંગત હે પ્રભુની સંગતમાં રહેવાથી પ્રભુ આપણી સાથે તો આપણે એકલા ના હતા પ્રભુ આપણી સાથે તો આપણે એકલા ના હતા માટે શેતાનના હરેક કાર્યને નિર્થક કરવાના માટે સામર્થ્યવાન છીએ હાલે લુયા હાલે લુયા હું તમને કહેવા માંગુ છું એકલા માણસને કોઈ પણ હરાવી શકે છે આજે આપણે એકલો રહેવાનો નથી પરંતુ સાથે રહેવાનું છે આપણે ઘણીવાર વાર એક વાર્તા આપણે સાંભળી ગયા છે એક નાના બાળકોની વાર્તા જેવી આપણને લાગે છે બરાબર જંગલની અંદર રહેતા કેટલા કે ગાયોની વાત કરે છે કેટલાક હાથીની વાત કરે છે બરાબર પરંતુ તમને ક્યાં માંગુ છું હાથીની વાત કરીએ આપણે જંગલ અંદર રહેતા હાથીની વાત કરીએ એવી રીતે રહેતા હાથીઓ હતા જંગલ ની અંદર જંગલમાં રહેતા હતા અને સમય દરમિયાન જંગલના રાજા સિંહ ઘણી હેરાન કરતો હતો માટે એક કાયમ હાથીઓ સંગત માં રહે જીવન જીવતા હતા ઊંઘવા ત્યારે

પરંતુ એક દિવસ એ સંગત ની અંદર બહાર થી એક અવાજ ફેંકવામાં આવે છે ને એ સંગત ની અંદર એક સામાન્ય કાંકરી નાખવામાં આવે છે જ્યારે કાંકરી નાખવામાં આવી ત્યારે એ સમય દરમિયાન ત્યાં પરિસ્થિતિ સર્જાય છે કે એવી પરિસ્થિતિ સર્જાય છે કે એ એક બીજાની સાથે લડાવવા લાગે છે એક કહે તે એક નું નિમાને એક કહે તે એક નું નિમાને

એકલો પડી ગયો હતો એ જ રીતે હું તમને કહેવા માંગુ છું આજે પ્રભુમાં આપણે બધા છીએ જ્યાં સુધી આપણે સંગતમાં રહ્યા છીએ ત્યાં સુધી આપણી સુરક્ષા છે જ્યાં સુધી આપણે સાથે રહીએ છીએ ત્યાં સુધી આપણી સુરક્ષા છીએ પરંતુ જ્યારે સંગતને આપણે છોડીએ છીએ ત્યારે આપણે એકલા પડી જઈએ છીએ અને વચન કહે છે શત્રુ શેતાન ગાજનાર સિંહના પેઠે જે કંઈ મળે એને ગળી જવાના માટે તત્પર હોય છે તૈયાર બેઠો હોય છે એકદમ ફૂલ તૈયારીમાં બેઠો હોય છે અને છારે એકલા પડી જાય ત્યારે તરત તરફ નાખીને આપણને તફલીક અંદર મૂકી દેતો હોય છે પરંતુ પ્રભુનું વચન કહે છે એકલા માણસને હર કોઈ હરાવી શકે છે પરંતુ બે સાથે રહે તો એકબીજાને હોપ મળે છે હોપ મળે છે આજે ત્રીજી બાબત

આજે આપણે સંગતમાં બે રહીએ છીએ આવી રીતે સંગતમાં રહીએ છીએ તો મજબૂતાય બને છે અને ઘણા બધા ખ્રિસ્તી વિરોધીઓ ઊભા થયા છે ઘણા બધા ચર્ચોને તડવાની વાત કરે છે ઘણા બધા ચર્ચોને બાંધવા દેતા નથી ઘણા બધા ચર્ચની અંદર ભેગા થવા દેતા નથી પરંતુ જ્યારે આવી રીતે મોટી સંગતમાં જ્યારે આપણે બની રહીએ છીએ ત્યારે આપણી સામે કોણ થઈ શકે કોઈની તાકાત નથી કેમ કે તો આપણી સાથે છે ને એ કે આપણે મોટા સંગઠનની અંદર છે માટે આપણી સુરક્ષા બની રહે છે મોટા આપણો એક એક આ પરિવાર છે અંદર આપણે બની ત્યારે આપણી મજબૂતાઈ બની રહે છે માટે મારા પ્રિય ભાઈ બહેનો હું તમને કહેવા માંગુ છું મંડળી શા માટે જરૂરી છે મંડળી એકબીજાની સાથે સંગત રાખવાના માટે જરૂરી છે ને સંગત શા માટે જરૂરી છે પહેલી બાબત મહેનતનું ફળ સારું મળે માટે જે સંગતની જરૂરી છે એક પડી જાય તો એકને ઉઠાડી શકીએ માટે સંગત જરૂરી છે ત્રીજી બાબતે એકબીજાને હૂપ મળે માટે સંગતની જરૂરી છે ચોથી બાબતે મજબૂતાઈ બની રહે માટે સંગતની જરૂરી છે હાલેલુયા હાલેલુયા યા કેટલી કે બાબતો બાકી છે પરંતુ એક બાબતો તમારા મધ્યે લાવીને મારું બોલવું બંધ કરીશ

આજે મંડળી આપણને શું જરૂરી શા માટે જરૂરી છે પહેલી બાબત આપણે શીખી ગયા એકબીજાની સાથે સંગત રાખવાના માટે મંડળી જરૂરી છે એમાં આપણે ચાર બાબત શીખી ગયા કે સંગત શા માટે કે મહેનતનું ફળ સારું મળે બીજી બાબત એક પડી જાય તો એક ઉઠાડી શકે છે ત્રીજી બાબતે એકબીજાને હૂપ મળે અને ચોથી બાબત મજબૂતાય બની રહે હવે બીજા વિભાગની અંદર છવા માગીએ છીએ કે મંડળી આપણને શા માટે જરૂરી છે તો બીજી બાબત આપણને જોવા મળે છે એકબીજાને ઉત્તેજન અને પ્રેરણા આપવાના માટે જરૂરી છે હાલેલું યા હાલેલું યા આપણે એકબીજાને ઉત્તેજન આપી શકીએ છીએ ઘણા બધા ભાઈઓ આજે ઘણી બધી રીતે ઘરે દુઃખી હોય છે ઘણી બધી રીતે પરિવારની જવાબદારી નિભાવતા ઘણી બધી રીતે તૂટી જાય છે ઘણી બધી રીતે હારી જાય છે પરંતુ આજે પ્રભુની સનધ્યમાં આવ્યા છે તો આપણે આ સંગતમાં જોડાયા છે કેટલાક વચનો થકી ઉત્તેજન પ્રાપ્ત કરી રહ્યા છે કેટલાક વચનો થકી આશ્વાસનને પ્રાપ્ત કરી રહ્યા છે તે કેટલાક સાથે સાથે આ સંગતમાં મળીને પોતાના મિત્રોની સાથે મળીને પણ ઉત્તેજનને પ્રાપ્ત કરી

પરંતુ આજે આ સંગતમાં આવ્યા છે એક ઉત્તેજન એક પ્રેરણાને પ્રાપ્ત કરી રહ્યા છે હાલેલુયા હાલેલુયા એક ઉત્તેજન એક પ્રેરણાને પ્રાપ્ત કરી રહ્યા છે ને ઘણા બધા અહીંયા આવે છે ઘણા બધા આ એક મંડળીની સંગતની અંદર મળે છે ત્યારે સારી સારી ઉત્તેજન સારી સારી પ્રેરણા પ્રાપ્ત કરે છે કેમ કે ઘણા બધા ઘણા બધા પ્રશ્નોની અંદર આવે છે ત્યારે વહેલા આવે છે ત્યારે વહેલા મળીને એકબીજાની સાથે વાત કરે છે ભાઈ ભાઈ મળે તો એમ કે ભાયા અમે તો થોડી પરિસ્થિતિ હે કાંઈ કહોજેને કાંઈ નહીં શું કરીએ ને શું ની શું કરીએ ને શું ની ત્યારે એનો મિત્ર કહેશે કંઈ નહીં માંત રાખ પ્રભુ આપણી સાથે છે અરે શું ક્યાં ઉટકેલું છું કે તો ખરો અમે આવીએ ને મદદ કરીએ ને શું એકબીજાને ઉત્તેજન આપે છે એકબીજાને પ્રેરણા આપે છે બેનો બેનો કદાચ અમે ત્યાં તો હે ચાલે હે કાંઈ કહોજે ને કાંઈ નહીં શું નહીં કાંઈ વાંધો નહીં આપે રે પ્રભુ હૈયે આપાન પ્રભુ સાથ સહકાર દે શું આપણે એકબીજાને ઉત્તેજન આપીએ છીએ પ્રેરણા આપીએ છીએ કદાચ આજે અહીં કેટલાક હે યુવાનો પણ બેઠા છે બરાબર બળની એક્ઝામ આપી રહ્યા છે તો આજે મળ્યા છે તા પેપાર કરે જાય મા પેપાર તો એક હોડન જાય મા પેપાર તો હે જાય લોકીને પડે તો શું મારો પેપર લખાતો નથી મારો પેપર થોડો આમ તેમ જાય છે શું એકબીજાને ઉત્તેજન આપતા હશે નહીં આવી રીતે લખશે ને એટલે લખાઈ જશે આવી રીતે મહેનત કરજે એટલે તને આવડી જશે આવી રીતે વાંચજે એટલે તને યાદ બી રહી જશે શું એકબીજાને ઉત્તેજન આપે છે એકબીજાને ઉત્તેજન આપે છે કેટલાક ક્યોક તો કહેતા હશે આજે મારો ધંધો બહુ જ ખરાબ ચાલી રહ્યો છે ધંધાની અંદર એટલી બધી મંદી આવી ગઈ છે ને શું કરું તો શું કહેશે ધંધાની અંદર થોડું તો આમ કર આહં કર એટલે તારો ધંધો સુધરી જશે શું એકબીજાને ઉત્તેજન એકબીજાને પ્રેરણા આપતા છે આજે કેટલાક જીવન જીવતા હારી ગયા છે હવે એક નિર્ણય પર પહોંચ્યા છે કે મારે હવે જીવવું નહીં તો કેટલાક નહીં આવું નહીં આવું નહીં કરવાનું પ્રભુએ આપણને જીવન આપ્યું છે કે પ્રભુએ આપણને જીવન આપ્યું છે આત્મહત્યા એ બાઇબલ આધારિત નથી એ પ્રભુ ના પાડે છે પ્રભુ આપણને જીવન આપીએ આપણી મર્યાદા ઠરાવી છે ત્યાં સુધી આપણે જીવાનું કે કેટલાક આ રીતે હિંમત આપી રહ્યા છે ઉત્તેજન આપી રહ્યા છે શું આજે સંગત મંડળી આપણે એકબીજાને ઉત્તેજન અને પ્રેરણા આપવાના માટે જરૂરી છે હા લે લુયા હા આજે હું તમને કહેવા માંગુ છું મંડળી આજે આપણને શા માટે જરૂરી છે મંડળી એકબીજા સાથે સંગત રાખવાના માટે જરૂરી છે મંડળી શા માટે જરૂરી છે આપણે એકબીજાને ઉત્તેજન અને પ્રેરણા આપી શકીએ એકબીજાને ઉત્તેજન અને પ્રેરણા આપી શકીએ માટે મારા પ્રિય ભાઈ મેને બેઠેલા હરેકને કહેવા માગું છું આજે આ મંડળીની સંગતની અંદર આપણે બની રહીએ મંડળીની અંદર સંગતની અંદર બની રહીએ સંગતને આપણે છોડીએ નહીં સંગતને છોડીશું તો આપણે આખી જ વ્યવસ્થાને ખળવી નાખીશું ને જ્યારે આપણે પરિવારની વ્યવસ્થા આપણા જીવનની વ્યવસ્થા ખળવાઈ જશે ત્યારે આપણે તકલીફોની અંદર પડીશું પરંતુ દરેક ભાઈ બહેનો કહેવા માગું છું આજે આપણે સંગતમાં બની રહીએ બીજી બાબતો છે પરંતુ હું આગળ વધવા માંગતો નથી સાડા અગિયાર વાગવાના છે સમયને ધ્યાનમાં લઈને વાતાવરણને ધ્યાનમાં લઈને હું આગળ વધવા માંગતો નથી પરંતુ આજે તમારા મધ્યે બે વિભાગની અંદર વચન લાવ્યો છું એમાં મેઇન બાબત છે મંડળી શા માટે જરૂરી છે પહેલી બાબત એકબીજાની સાથે સંગત રાખવાને માટે મંડળી જરૂરી છે બીજી બાબતે કે મંડળી એના માટે જરૂરી છે કે આપણે એકબીજાને ઉત્તેજન અને પ્રેરણા આપી શકીએ આજે ઘણા બધા પરિવારો તૂટી ગયા છે ઘણા બધા પરિવારો આંસુ પાડી રહ્યા છે કેમ કે અમને ખબર છે અમારા પર ફોન આવે છે પરંતુ હું તમને કહેવા માગું છું પ્રભુનું વચન થકી હું તમને કહેવા માગું છું પ્રભુ તમારી સાથે છે પ્રભુ તમને ક્યારે પણ છોડશે નહીં પ્રભુનું વચન થકી આજે તમને ઉત્તેજન મળ્યું છે આ એક સંગત તમને ઉત્તેજન મળ્યું છે છે પ્રેરણા મળી બેઠા છે જે આજે નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છે તકલીફોનો સામનો કરી રહ્યા છે પરંતુ આજે પ્રભુના વચન થકી એમને પણ એક ઉત્તેજન એક પ્રેરણા મળી છે કે મારે જીવન કેવી રીતે જીવો મારે જીવન કેવી રીતે જુઓ આજે હું તમને કેવા માગું છું અરે મારા પ્રિય ભાઈ બહેનો આપણે સંગતમાં જીવન જીવનારા બનીએ કે જેથી કરીને આપણે આશીષોને પ્રાપ્ત કરીએ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે મેં તમને જણાવ્યું એ પ્રમાણે આપણી સંગતો આપણે પહેલાં તપાસી લઈએ આપણે સંગતો કેવી રીત કરી રહ્યા છે આપણે સંગત તમને એવું લાગે છે કે અમે સંગતમાં જીવન જીવી રહ્યા છીએ છતાં પણ અમને ફાયદો મળતો નથી પણ સંગતને તપાસો કદાચ ખરાબ સંગત હશે તમારી સંગત કદાચ દ્રષ્ટની સલાહ પ્રમાણેની હશે તમારી સંગત કદાચ પાપીઓના માર્ગમાં ઊભા રહેવાની હશે તમારી સંગત કદાચ નિંદા કરીની સાથે હશે તમારી સંગત કદાચ વ્યભિચારીઓની સાથે હશે તમારી સંગત કદાચ વ્યસન કરનારાઓની સાથે હશે તમારી સંગત કદાચ ઓ અશુદ્ધ બનનારાઓની સાથે હશે તમારી સંગાત કદાચ અંધકારમાં જીવન જીવનારાઓની સાથે હશે તો આજે તમારી સંગતને તમે બદલો અને તમારી સંગત જેવા રાત દિવસ છે પ્રભુના નિયમ શાસ્ત્રોનું મનન કરે છે અને નદી પાસે રોપાયેલા ઝાડ જેવું છે જે ઋતુ પ્રમાણે કાયમ ફળ આપે છે એવા વ્યક્તિઓની જોડે તમે સંગત રાખો કે જેથી કરીને તમારા સંગતનો ફળ તમે પ્રાપ્ત કરી શકો હાલેલુયા હાલેલુયા માટે આવો છે ને તો કે પ્રભુ દરેકને આશીષ આપે આમેન આજથી કેટલા જણ નિર્ણય કરવા માંગે છે કે મારે સંગતમાં રહેવું છે એકબીજાને સલામ કે એકબીજાની સાથે સંગત મારો એકબીજાનો પગ ની ખેંચો એકબીજાની સાથે સંગત સંગતમાં બની રહો એમ કે સંગતમાં રહેવાથી મહેનત નું ફળ પ્રાપ્ત કરશે સંગત માં રહેવાથી પડી જાય તો ઉઠાડશે સંગત માં રહેવાથી મળશે સંગત માં રહેવાથી મજબાય બની રહેશે હાલ હાલુ યા આપણે આંખો ને બંધ કરી આ સમયે પ્રાર્થના કરવા માંગીએ છીએ દરેક વ્યક્તિ આંખોને બંધ કરી પ્રાર્થનામાં માં જોવા માંગીએ છીએ दर व्यक्ति प्रार्थना करता रहिए, धन्यवाद हाल लॉर्ड हालेलुया उसकी महिमा करो धन्यवाद हाल लो लॉर्ड, दर व्यक्ति प्रार्थना करता रहिए। ખાસ હું બીમારીઓના માટે પ્રાર્થના કરવા માગું છું કોઈ પણ વ્યક્તિ ઉઠા ના કરે આ ખાસ પ્રાર્થના છે કદાચ બંધન તૂટશે તો કદાચ એ બંધન તૂટે ત્યારે બહાર જાય છે ત્યારે એ બંધન તમને હેરાન ના કરે માટે થોડીક સમયના માટે દસથી પંદર મિનિટ તમે ચર્ચની અંદર બેસો